તો આ સાથે વડોદરાથી સમાચાર સામે આવ્યા છે. વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે, એમાં વડોદરામાં પિઝામાંથી વાળ અને માખી નીકળી. તો આ સાથે જ સમાચાર સામે આવ્યા છે, લાપીનોઝના પિઝામાંથી વાળ અને માખી નીકળી હતી. બીજી તરફ પિઝા ખાવાના શોખીન હોવ તો ચેતી જજો. આ સાથે જ ઘટના બની છે, કારેલીબાગના લાપીનોઝ રેસ્ટોરન્ટનો બનાવ સામે આવ્યો છે. પિઝામાંથી વાળ નીકળ્યો અને માખી પણ નીકળી હતી. ગ્રાહકે ફરિયાદ કરતા ઉડાવ જવાબ પણ આપ્યો હતો. ગ્રાહકે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ કર્યો છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા આરોગ્ય શાખા ઘોર નિંદ્રામાં સૂતો હોય તેવું લાગી રહ્યું છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, વડોદરામાં પિઝામાંથી વાળ અને માખી નીકળી હતી, આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી કે કેમ, શું માહિતી? જી સ્મિતા, વડોદરા શહેરમાં હવે હોટલ અને બારમાં ખાવું જોખમકારક થતું જાય છે. દિવસે દિવસે ખાવામાં કીડી મકોડા જેવા જીવજંતુ નીકળે છે, પરંતુ વડોદરા શહેરનું આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં છે. પિઝા ખાવાના શોખીનો માટે એક સાવચેત થવાનો કિસ્સો આવ્યો છે. કારેલબાગ વિસ્તારના લાપીનોઝ રેસ્ટોરન્ટના પિઝામાંથી વાળ અને માખી નીકળ્યા છે. ગ્રાહકે રેસ્ટોરન્ટ સંચાલકોને ફરિયાદ કરતા રેસ્ટોરન્ટના સંચાલકે ઉડાવ જવાબ આપ્યો હતો અને ગ્રાહક સાથે અપમાનિત વાત પણ કર્યા હતા. ગ્રાહકે સોશિયલ મીડિયા પર વિડીયો મૂકી અને હવે વાયરલ કર્યો છે. શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, પરંતુ આરોગ્ય શાખા નિંદ્રાધીન છે. મીડિયામાં જ્યારે આવા વિડીયો વાયરલ થાય છે ત્યારે જ ફૂડ ઇન્સ્પેક્ટરો આવા સ્થળની વિઝિટ લે છે અને દેખાડા કરવા પૂરતી નોટિસ આપે છે. કોઈ સખ્ત કાર્યવાહી ન થતી હોવાના કારણે રેસ્ટોરન્ટ સંચાલકો ગ્રાહકોની સુરક્ષાને ધ્યાન નથી આપી રહ્યા તેવી આજે શહેરમાં ચર્ચા છે. જી સ્મિતા. અચ્છા, બિલકુલ, થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે પાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે. વડોદરામાં પિઝામાંથી વાળ અને માખી નીકળી હતી. લાપીનોઝના પિઝામાંથી વાળ અને માખી નીકળી. પિઝા ખાવાના શોખીન હોવ તો સાવચેત રહેજો.